તારીખ 9 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા, કવિ દયારામ. શ્યામ રંગ સમીપે ન જાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું, જેવા ગીતો ગાનાર ગુજરાતના પ્રાચીન ભક્ત કવિ દયારામનો જન્મ ઈસવીસન 1777માં નર્મદા તટે ચાંદોદ ગામે થયો હતો. દયારામને કેશવદાસનો અને પછી ઈચ્છારામ ભટ્ટજીનો મેળાપ થાય છે, ને જુવાનીના તોફાનોમાં ફંગોળાતી તેમની જીવન નૌકા નર્મદાના વહેણમાં ભક્તિસભર વહેવા માંડે છે. એ જમાનામાંય દયારામે ભારતના તીર્થોની 3-3 વખત યાત્રાઓ કરી. એ અપરિણિત રહ્યા ને પછી રતનબાઈ નામની વિધવા સ્ત્રીનો પરિચય થતાં જીવન પર્યંત તેની ભક્તિભરી સેવા છોછ વિના લીધી. દરમિયાન તેમની કાવ્ય સરિતા સતત વહેતી જ રહી. ડાકોરથી દ્વારિકા સુધીના મંદિરોમાં પોતાના સુરીલા કંઠે ગાઈને કંઈ કેટલાય ભક્ત હૃદયને ભીંજવા હશે. તેના કૃષ્ણલીલાના પદો અત્યંત લોકપ્રિય છે, જેમાં ગોપી હૃદયના સુંદર ભાવો તેમણે અભિવ્યક્ત કર્યા છે. જીવનનો અખૂટ આનંદ રસ યુગે યુગે તેમાંથી ગુજરાતી પ્રજાને મળી રહે છે. દયારામની શૃંગારની ભાવના વિશેષ પ્રબળ છે. તેમણે 135 જેટલા ગ્રંથો લખ્યા છે. મીરા અને નરસિંહની અધૂરી રહેલી કૃષ્ણ ભક્તિ એમની ગરબીઓથી વધુ ખીલી નીકળી. 20મી સદીનું આયખું ભોગવીને દયારામે તારીખ 9 ફેબ્રુઆરી 1852ના રોજ પોતાનો નશ્વર દેહ છોડ્યો. ગોવિંદરામ ત્રિપાઠીએ તેને અંજલિ આપતા લખ્યું, આપણા આદિકવિ નરસિંહ અને અંતિમ કવિ દયારામ એ પોતાના યુગોમાં ભક્તિ માર્ગના જે શિખરો રચી તેમની ઉપર પોતાના સ્થાનકો રચ્યા છે તેનાથી અડધી ઊંચાઈનું શિખર વચ્ચે કોઈ કવિએ દેખાડ્યું નથી.